આ દર્શક મિત્રો ઝીરોઅર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું યજ્ઞમ મિત્રો આજે ઝીરો વાર કાર્યક્રમમાં વાત કરવાની છે કે જે રીતે અત્યાર હાલ બે હજાર સત્તરની જે ચૂંટણી આવી રહી છે તેને અનુલક્ષીને અત્યાર હાલ દરેક રાજનેતાઓ પોતાની જે રાજનીતિ હોય છે તે રમતા હોય છે જ્યારે રાજનીતિની વાત આવતી હોય છે તો ત્યારે જે રીતે અત્યાર હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા છે અને તેમાં પણ જે રીતે રાજકીય સમીકરણ અત્યારે હાલ દરેક વખતે બદલાતા પણ નેતા હોય છે જ્યારે રાજકીય સમીકરણ અત્યાર હાલ જ્યારે બદલાતા હોય છે તો તેની ઉપરથી એક સારો એવો સંકેત પણ છે કે ચૂંટણી વહેલી આવવાની હશે ચૂંટણી વહેલી આવવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ જે રીતે એક ખૂબ જ મહત્ત્વની એક પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે અત્યાર હાલ ભાજપ બીવે છે કેમ કે અત્યાર હાલ જો ચૂંટણી યોજવામાં આવે તો કોંગ્રેસ ખૂબ જ મોટા સાર્વ બહુમતી સાથે આગળ આવે તેવી પણ તેમણે એક ભીતિ દર્શાવી હતી તો જોઈએ કે જે રીતે અત્યારે હાલ જે સંમેલનો યોજવામાં આવતા હોય છે ભાજપ તરફથી જે રીતે ભાજપ દ્વારા જે મહત્ત્વની જે પ્રતિક્રિયાઓ આપવામાં આવતી હોય છે જે બે હજાર સત્તરની ચૂંટણીને અનુલક્ષીને તેમજ જે રીતે ઉમેદવારોની વાત કરવામાં આવતો ઉમેદવારોને પૂરતું એવું માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે તેમજ જે રીતે આજના ઝીરોવર કાર્યક્રમની આપણે વાત કરીએ સૌથી પહેલાં ઝીરોવર કાર્યક્રમનો વિશેષ અહેવાલ જોઈ લઈએ રૂપાણીએ ચા પીવાનું ના કહેતા શંકરસિંહે મજાકમાં કહ્યું હતું કે વિપક્ષની ચા તો પીવો મુલાકાત દરમિયાન થયેલી સામાન્ય વાતચીતમાં શાહે વાઘેલાના ખબર અંતર પૂછ્યા હતા સવારે ગૃહમાં પહોંચેલા અમિત શાહે સીએમ રૂપાણી અને વાઘાણી તેમને ગૃહમાં લઈને આવ્યા હતા તેની પહેલી હરોળમાં એનસીપી ના નેતા બોસ્કી પાસે બેસાડ્યા હતા વિધાનસભા ગૃહમાં પહોંચેલા અમિત શાહે લગભગ ચાલીસ મિનિટ સુધી સંબોધન કરીને ગુજરાતના વિકાસ અને નરેન્દ્ર મોદીના શાસનના વારોવાર વખાણ કર્યા હતા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ અમિત શાહ સાથેની મુલાકાત અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ મુલાકાત ઔપચારિક મુલાકાત છે શાહે મને મળવાનું કહ્યું હતું તેથી હું અમિત શાહને મળ્યો છું વર્ષોથી આ સિરસ્તો રહ્યો છે કે ગૃહના આવા સભ્યો વિપક્ષી નેતાની મુલાકાત કરતા હોય છે અમિત શાહ અને મારી મુલાકાત ઔપચારિક છે

નેતૃત્વ રૂપાણી અને નીતિન પટેલ કરવાના છે વિધાનસભાની કાર્યવાહી જોવા માટે અમિત શાહના પત્ની સોનલ શાહ સાથે વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અને નીતિન પટેલના પત્ની સુલોજના પટેલ હાલ અધ્યક્ષની ગેલેરીમાં બેઠા હતા નારણપુરા સહિત મોટી સંખ્યામાં ઉમટેલા ભાજપના કાર્યકર્તાઓ માનવ સાંકળ બનાવીને શાહને આવકાર્યા હતા માત્ર કાર્યકર્તાઓ જ નહીં ભાજપના કેટલાક ધારાસભ્યો અને નેતાઓ પણ શાહને મળવા માટે દોડાદોડ કરતા નજરે પડ્યા હતા भोजन में शरीफ नहीं होंगे और दो बजे तो फिर मिलकर ढाई बजे के बाद जो प्रश्न कल्ला के बाद क्या करना वो कहेंगी तय करेंगे ऑल इंडिया बीजेपी प्रेसिडेंट अमित शाह आए हैं इनकी अपेक्षा हमारे प्रदीप जो मिनिस्टर है वो आए थे और अमित भाई चाय पीने के लिए आपकी ऑफिस में आएंगे वो जरूर आइए मेरा बर्थडे था आनंदीबेन मुख्यमंत्री थी वो भी बुके लेकर मेरी ऑफिस में आई थी नथिंग रॉन्ग इन इट बर्थडे था मैं उनके घर गया था ऐसे ही आज अमित हाउस में आए हैं इसलिए उन्होंने इच्छा प्रकट की कब चाय होगा तो मेरी कपरिशन तो कार्यालय में चाय पीने के लिए आएंगे आएंगे तो क्या बात होती है क्या नहीं वो सब ओपन होगा कोई तो प्राइवेट बात रही है ये तो कब से भी जीटो? જ્યાં દર્શક મિત્રો જે રીતે આપણે ઝીરો ઓવર કાર્યક્રમનું જે અત્યારે શરૂઆત કરી તેમાં પણ જે રીતે અહેવાલ જોયો અને ત્યારબાદ જે રીતે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે સૌથી પહેલાં જ્યારે અમિત શાહે કહ્યું હતું કે અમારી સાથે સૌથી પહેલાં જે કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે કહ્યું હતું કે જે રીતે ભોજનમાં જોડાઈશું નહીં પહેલાં તો એમ કહી દીધું કે જે રીતે ભોજનમાં જોડાઈશું નહીં ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય પ્રમુખ જે આવી ગયા છે જે રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા છે તો તેમની સાથે વિપક્ષની એક ચાહતો બનવી છે

તો જ્યારે આ વિજય વિશ્વાસ સંમેલનની વાત કરીએ કે કોઈ પણ બીજા જે ઉમેદવારો સાથેની જે મીટિંગની કે ચર્ચા વિચારણાની વાત કરતા આવીએ છીએ પણ જ્યારે બે હજાર સત્તરની ચૂંટણી આવી ગઈ છે તો તેને અનુલક્ષીને એમ કહી શકાય કે જે રીતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તો તેના દ્વારા અત્યારે હાલ ભાજપનો શું મેસેજ છે ઉત્તર પ્રદેશમાં વિજય મળ્યા પછી ઘણા લાંબા સમય પછીથી ભાજપના પ્રમુખશ્રીનું પધારવું અને વિજય વિશ્વાસ બંને શબ્દોથી કાર્યકરોનું એક સંમેલન બોલાવવું એ ખરેખર એમને મતદારોનો વિશ્વાસ હાંસલ કરવો છે કે કાર્યકરોનો વિશ્વાસ હાંસલ કરવો છે અને વિજયની અંદર વધારે હરણફાર બળવી છે કાં તો ગુજરાતમાં જે બધી સમસ્યાઓ ઊભી થઈ છે જેને કારણે અધવચ્ચે સીએમ પણ બદલવા પડ્યા તો એ સ્થિતિની અંદર અંદરથી કોઈ એવો ભય પણ વ્યાપી રહ્યો છે કે જેને કારણે આટલું મોટું સંમેલન કાર્યકર્તાઓને મળવા માટે કરવામાં આવે છે જેમાં કાર્યકર્તો કે કાર્યકર્તાઓ કેટલા હતા એ પણ એક પ્રશ્ન ઊભો થાય છે એટલે ભાજપ કઈ દિશામાં ગુજરાતમાં ઇલેક્શનની અંદર કામ કરવા માગે છે અને એમના દ્વારા નવેમ્બરમાં ઇલેક્શનની વાત કરવામાં આવી પરંતુ શક્ય છે કે ગુજરાતમાં વહેલું ઇલેક્શન પણ આવી શકે પણ જે રીતે આપણે રમેશભાઈ જો એક મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે શંકરસિંહ વાઘેલાની આપણે વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા સાથે જ્યારે અમિત શાહની પહેલી બેઠક હતી તો ત્યારે શંકરસિંહ વાઘેલાએ તેને ના પાડી દીધી હતી પણ જ્યારે આ મુલાકાત થઈ તો શંકરસિંહ વાઘેલાએ એમ કહ્યું હતું કે આ ઔપચારિક મુલાકાત છે તો તેને આપ કેટલો સાર્થક ગણો છો એવું છે કે શંકરસિંહ વાઘેલા બહુ જ સિનિયર નેતૃત્વ ધરાવે છે મૂળ એમનું જે આર છે અને ઘણા વખતથી પ્રશ્નો ઊભા થાય છે કોંગ્રેસમાં પણ કોણ સીએમ થશે એ પ્રશ્નાર્થ રહેલો છે ઉમેદવારો છે ત્રણ ચાર એટલે સ્પર્ધા તો છે જ અને એવા માહોલ વચ્ચે જ્યારે ભાજપ વિજયવંત થઈ રહ્યું છે બધા રાજ્યોમાં ત્યારે ગુજરાતમાં પણ વિજયવંત થાય તો લોકોને એવું લાગે છે ચિંતકોને એવું લાગે છે કે કદાચ છેલ્લી ઘડીએ વાઘેલા સાહેબ ભાજપમાં પણ જોડાઈ જાય અને એ દિશાની અંદર આ જે મુલાકાતો છે એ એમની શંકાશીલ બની રહે છે એ મતદારોના વિભાગની અંદરથી આવતો આ સૂર છે એવું મારું માનવું છે પરમેશભાઈ જ્યારે એક મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે બે હજાર સત્તરની ચૂંટણી આવી રહી છે અને તેમાં પણ જે રીતે ખૂબ જ મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે વિપક્ષ અત્યારે આ સાથે મહિને જે ચા પીવે છે અને ત્યારે અમિત શાહ દ્વારા જે રીતે એક મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે વિપક્ષની ચા તો પીવી જ પડે તો શું આના કેવા રાજકીય સમીકરણો આને કહી શકાય આ સમીકરણમાં આજની જો વિધાનસભાની વાત કરીએ તો જે રીતે અમિતભાઈએ પોતાનું પ્રવચન વિધાનસભામાં આપ્યું છે એના જે કેટલાક શબ્દ પ્રયોગો થયા હતા વાણીમાં જે કર્કશતા હતી એને કારણે કોંગ્રેસે એનો વિરોધ કરી અને બહિષ્કાર કર્યો અને તે પછીની ભૂમિકાની અંદર વળી પાછી ચા પીવાની વાત આવી એટલે આ રાજકીય પક્ષો અને એના નેતાઓ લોકો અને મતદારોને શું સમજે છે એ પણ એક સવાલ છે તમે કલાકોની અંદર વિરોધ કરો છો અને કલાકોની અંદર સાથે બેસો છો અને ઉપરથી એમ કહી પણ શકાય કે જે રીતે શંકરસિંહ વાઘેલાએ બપોરના ભોજન માટે તો તેમાં નાશ પાડી હતી પણ જ્યારે આ ચા પીવાની વાત આવી છે તો આને શું કહેવું કે અત્યારે હાલ બે હજાર સત્તરની ચૂંટણી અનુલક્ષીને આ કદાચ કંઈક ચર્ચા વિચારણા હોઈ શકે તેમ કહી શકાય શક્ય છે શંકા અને સ્થાન છે જ પરંતુ એક વાત વધારે હું અનુસંધાન કરું કે જે રીતે આ સાથે ચા પીવે છે અને સાથે મળીને કામ કરે છે એ રીતે બધા પક્ષોએ વાણી સંયમ રાખી અને પોતાના જે મુદ્દાઓ છે અને પોતાના જે મુદ્દાઓ દરેક પક્ષના આમ તો ગાંધીજીએ તો ના કહી દીધી કે પક્ષ બનાવવાના જ નહીં અને પણ છે એના પર નજર રાખી રહ્યું છે એને સ્વતંત્ર છે એની સ્વાતંત્રતા છે પરંતુ આ જે પક્ષો છે એ નાગરિકો માટે કેટલું કામ કરે છે અને નાગરિકોના પ્રશ્નો ઉકેલવાની દિશાની અંદર એમનું કેટલું ચિંતન છે અથવા તો હળવું મળવું સાથે મળીને આજે હું તમને કહું કે જીએસટી સરસ રીતે લોકસભામાં પાસ થઈ ગયો બે હજાર દસની સાલથી કોંગ્રેસે મૂકેલો આ મુદ્દો હતો અને તે વખતે ભાજપે વિરોધ કરેલો અને એક્સ મિનિસ્ટર મોહલી એવું કહે છે કે આ મોડું થવાને કારણે દસ દસ લાખ કરોડનું નુકસાન થયું છે દેશને તો આ જેમ જીએસટીનો ઉકેલ જે રીતે થયો બધા પક્ષોને સાથે રાખીને અને એવી રીતે થયો કે એને હવે રાજસભામાં પણ ફરી મંજૂર કરવાની જરૂર નથી અને એ દિશાની અંદર બહુ ઝીણવટપૂર્વક પહેલી જુલાઈથી એ મંજૂર થાય એ દિશામાં કામ થયું આ કામ દેશના હિતમાં થયું છે રાષ્ટ્રના હિતમાં થયું છે લોકોના હિતમાં થયું છે અને એમાં ખામીઓ હશે ખામીઓ વખતો વખત સુધારશે તો આ દિશાની અંદર ગુજરાતમાં પણ કેમ વાત ન થાય ગુજરાતના વિરોધ પક્ષો અને જે શાસક કરતા છે એ પણ સાથે મળીને નાગરિકોને લક્ષમાં રાખીને મતદારોને લક્ષમાં રાખીને જો કાર્ય કરે તો આનંદની વાત છે અને આ સાથે ચા પીધેલી એ યથાર્થ ગણાય પણ પરમેશભાઈ ખૂબ જ મહત્ત્વની વાત કરવામાં આવે તો જ્યારે બે હજાર સત્તરની ચૂંટણી આવી રહી છે ત્યારે સત્તાપીય પક્ષ હોય કે પછી વિપક્ષ હોય તેમાં બંનેમાં કરકશતા તો હોય જ કેમ કે કલાકોમાં કલાકોમાં પોતાના નિવેદનો પણ અત્યારે હાલ તો બદલાઈ જતા હોય છે તો એવું છે કે મતદારોને રાજી કરવા માટે મતદારોને ખુશ કરવા માટે નાણાંનો મીડિયાનો અને જે તે વખતે વાણી વિલાસનો પણ ઉપયોગ થાય છે આ બધી ભૂમિકાની અંદર સત્તરની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતની અંદર જો ગઠબંધન થાય તો જ ભાજપની સાથે કંઈક કામ કરી શકે વિરોધ પક્ષો એ દિશામાં અત્યાર તો દેખાઈ રહ્યું છે કારણ કે નાના નાના પક્ષો જો પોતાની રીતે સ્વતંત્ર રીતે લડશે તો ફાયદો તો

સારા એવા સમયથી ત્યાં લોકો હતા ત્યારે સત્તા ઉપર હતા પણ જ્યારે સામે અહીંયા વાત કરવામાં આવું ગુજરાતમાં તો ગુજરાતમાં જે રીતે ભાજપ પણ ખૂબ જ સારા એવા સમય માટે જે સત્તા ઉપર હતા એટલે એવું કહી શકાય કે અત્યાર હાલ જે કોઈ પણ વ્યક્તિ હોય તેને એમ પણ લાગતું હોય છે કે જ્યારે સમાજવાદી પાર્ટીની તેમની જે સત્તા હતી તેમનું જે શાસન હતું તેમને ન ગમ્યું હોય ત્યારે આ ભાજપની સીટ આવી ગઈ છે તેમજ જ્યારે બે હજાર સત્તરની ચૂંટણી જે ગુજરાતમાં આવી ગઈ છે તો તેની પર એમ પણ કહી શકાય કે જ્યારે અહીંયા અત્યાર હાલ ચૂંટણી યોજાવાની છે તો જે રીતે ભાજપ ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યાર શાસન પર છે તો તેને પણ અત્યાર હાલ બદલવાનો પૂરેપૂરો અત્યાર હાલ ચાન્સ દેખાય છે આમાં આપે ઉત્તર પ્રદેશની વાત કરી તો થોડું સ્ટ્રેટિસ્ટિકલ વાત કરી લઉં કે પંદર કરોડની વસ્તીમાં ત્રણેક કરોડ તો એ નાની ઉંમરના છે એટલે બાર કરોડ મતદારો એમાંથી સાહીઠ ટકાનું વોટિંગ થયું એટલે સાત કરોડને વીસ લાખનું વોટિંગ થયું એમાં ચાલીસ ટકા ભાજપને મળ્યા અને બે લાખ બે કરોડને પંચ્યાસી લાખની સરસઈથી એ જીત્યા અને પેલા જે ત્રણ પક્ષો હતા સપા બસપા અને કોંગ્રેસ એ ત્રણેયનું વોટિંગ જો ભેગું કરીએ તો તેતાલીસ ટકા થાય છે એટલે વિરોધ પક્ષોનું વોટિંગ તેતાલીસ ટકા છે અને જીતનાર જે ભાજપ છે એનું વોટિંગ ચાલીસ ટકા છે અને બે કરોડને પંચ્યાસી લાખ જેટલા વોટ થાય છે એટલે આમ પંદર કરોડની વસ્તીની અંદર આટલા વોટથી જીતવું એ કંઈ સારી વાત તો ના કહેવાય પણ વિજય છે એટલે વિજયની ભૂમિકા ઉપર બધા રાજ્યોની અંદર ઉત્તર પ્રદેશમાં વિજય મળી ગયો છે એમ કરીને પ્રચારમાં એનો ઉપયોગ થાય છે એ સારી વાત ખરાબ વાત ના કહીએ પણ એનું વિશ્લેષણ તો થવું જ જોઈએ અને ગુજરાતની અંદર જોઈએ તો ગુજરાતની અંદર અધવચ્ચે સીએમ બદલવા પડ્યા છે અને પ્રશ્નો નલિયાકાંડનો છે ખેડૂતોનો છે ઘણા બધા પ્રશ્નો છે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે શિક્ષણનો પ્રશ્ન છે અને ગરીબી અને ખેડૂતોના આત્મહત્યાના આ બધા પ્રશ્નો ઘણા જ છે પણ પરમેશભાઈ જ્યારે ખૂબ જ મહત્વની વાત કરવામાં આવતો અમિત શાહ દ્વારા જે રીતે નિવેદન આપવામાં આવતું હોય છે કે કોંગ્રેસ એક પરિવારવાદ છે કરફ્યુ તેમના કારણે જ અત્યારે હાલ જાતિવાદ પણ કોંગ્રેસના કારણે જ ઊભું થયું છે એક બાજુ આવા નિવેદનો આપવામાં આવે છે અને એક બાજુ અત્યારે હાલ જે રીતે ઔપચારિક મુલાકાત હતી હોય છે તો શું કહેશો કે આ બે હજાર સત્તરની ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક આવી મુલાકાત હોવી તે શક્ય છે કે અશક્ય છે આવી જે મુલાકાત છે કોંગ્રેસના નેતા જે રીતે સત્તાકીય વાત કરી લો કે વિપક્ષની વાત કરી લો કે તેમના જે રીતે કલાકો કલાકોમાં જે નિવેદનો બદલાઈ રહેતા હોય છે તે અત્યારે જ નજરે દેખાઈ રહ્યા છે કેમ કે જે રીતે પરિવારવાદની વાત કરી કે જે રીતે કરફ્યુની વાત કરી પણ સામે જે રીતે આજે જ્યારે ચા પીવા માટે અમિત શાહ તેમજ શંકરસિંહ વાઘેલા બંને ભેગા થયા તો આને શું કરવું કે જે રીતે અત્યારે કર્કસતા કરકસતા બંનેમાં દેખાતી હોય છે પણ અત્યારે હાલ તે ખાલી સામાન્ય જનતા માટે તો નથી ભાઈ એવું છે કે આ કંઈક રંધાઈ રહ્યું હોય એવું તો લાગે છે લોકોમાં પણ ચર્ચા છે ચર્ચાનો વિષય છે એક વાત ચોક્કસ છે કે આપણે જે ભગવા કલરની અને ધાર્મિક ભૂમિકા ઉપરની જે ચૂંટણીની વાત છે બંધારણમાં તો આની ના પાડી છે ચૂંટણી પંચે પણ એનો વિરોધ કર્યો છે પરંતુ જે પ્રશ્નો અને જે હવામાન અત્યારે ચાલી રહ્યું છે એ હવામાનની રીતે હું ખાસ ભલામણ કરું કે ભલે ગમે તે તમે રંગ આપો રાજકારણને અને ચૂંટણીને પરંતુ સનાતન ધર્મને સાથે રાખજો ગાંધીજીને સાથે રાખજો સરદારને સાથે રાખજો વિવેકાનંદને સાથે રાખજો અને એવી ઊંચી ભૂમિકા ઉપર માનવ ધર્મ અને ગરીબોનું ગરીબ મતદારોનું અને મધ્યમ વર્ગના મતદારોનું કલ્યાણ થાય યુવાનોને રોજગારી મળે યુવાનોને નોકરી મળે અને સ્ત્રીઓની સલામતી જે ગુજરાતમાં કહેવાતી કે સ્ત્રીઓ તો ગુજરાતમાં તો સંપૂર્ણ સલામત છે એને બદલે જે આજે બની રહ્યું છે ને બીજા નાના મોટા પ્રસંગો એ પણ બહુ દુઃખદ ઘટનાઓ છે એટલે આ બધી ઘટનાઓ પક્ષ કે વિપક્ષ જે કોઈ શાસનમાં આવે એણે આ પ્રશ્નો ઉકેલવા જોઈએ ને એ દિશામાં જો સાથે મળીને થિંકિંગ કરે તો જીએસટીની જેમ એક સારી ભૂમિકા ગુજરાતને આપી શકાય અને લોકો સુખી થઈ શકે નાગરિકો સુખી થઈ શકે પરમેશભાઈ એક મહત્વની વાત કરી લઈએ તો જ્યારે અત્યારે હાલ જે અમિત શાહ તેમજ શંકરસિંહ વાઘેલા વચ્ચે જે મુલાકાત થઈ તો એની પરથી આપણે બે હજાર સત્તરની જે ચૂંટણીની વાત કરીએ તો તેમના માટેના રાજકીય સમીકરણો હવે કેવા હશે કેમકે પહેલાં તો જે રીતના દરેક લોકોના બદલાતા રહેતા હોય છે પણ જે રીતે આ એક ઔપચારિક મુલાકાત થઈ જે રીતે શંકરસિંહ વાઘેલાનું નિવેદન હતું તો હવે બે હજાર સત્તરની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય સમીકરણો કેવા હશે હવે તો એક બે દિવસમાં ખ્યાલ આવી જશે કે કોંગ્રેસના બીજા જે નેતાઓ છે એ કેવી જાતની પ્રતિક્રિયા એને આપે છે અને આમાં કોઈ રહસ્ય હોય તો રહસ્ય પણ તમારા જેવા કુશળ મીડિયાવાળાઓ પ્રશ્નોત્તરી કરીને શોધી શકશો અને તે પછી જેનો ખ્યાલ આવે પરંતુ આ ગુજરાતની જે ચૂંટણી છે સત્તરની એ કસો કસતો રહેવાની છે અને વોટનું વિભાજન ના થઈ જાય અનેક પક્ષોમાં એ દિશામાં સંગઠન પણ વિરોધ પક્ષે જળવાઈ રહે એ દિશામાં પણ સંગઠન કરવું જરૂરી ખરું અને વિરોધ પક્ષ હોવો જ જોઈએ તો જ હું માનું છું કે શાસન સારું ચાલી શકે પણ અત્યારે હાલ જે રીતે વાત થઈ રહી છે કે જે રીતે અમિત શાહ દ્વારા એક મહત્વનું નિવેદન પણ હતું કે અત્યારે હાલ ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં ઘણી જગ્યાએ અત્યારે હાલ ભાજપનું રાજ અત્યારે હાલ આવી ગયું છે જ્યારે ગુજરાતની વાત લઈ લઈએ તો જે રીતે ગુજરાતમાં હવે વિધાનસભાની જે ચૂંટણી આવવાની છે તો તેમાં પણ અત્યાર હાલ ભાજપનો જ વિજય થશે તેવી પણ એક મહત્ત્વની વાત કરી દીધી છે પણ સામે જે રીતે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા એક મહત્ત્વનું નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે જો ચૂંટણી વહેલી યોજાશે તો કોંગ્રેસ જ જીતશે તો તેમાં કેટલું તથ્ય રહેલું છે આમાં એવું છે કે અત્યારે જે પ્રશ્નો બધા ઊભા થયેલા છે ગુજરાતમાં મતદારો બધા પ્રશ્નાર્થની અંદર છે પાટીદાર કોમ જે છે જે વર્ચસ્વ ધરાવતી કોમ છે ઠાકોર કોમ છે અને જે બધા પ્રશ્નો આજે ઉપસ્થિત થયેલા છે એ પ્રશ્નોનું સમાધાન ન કરી શકાય એ સ્થિતિમાં જો હોય તો વહેલી ચૂંટણી આવે તો કદાચ કોંગ્રેસ આગળ વધી શકે પરંતુ મારી દૃષ્ટિએ એવું લાગુ છે કે જીતની શક્યતા તો બહુ કસમકસ થવાની એવી પરિસ્થિતિ ઉપર જ જાય છે એટલે આ જે મુલાકાતની જે વાત છે રાજકીય રીતે એ મુલાકાત એમાં શું ફલિત થાય છે અને શું નીકળે છે એના ઉપર આ રાજકારણનો અને લોકોના હિતનો ભવિષ્ય આખું દેખાઈ રહ્યું છે પરમેશભાઈ એક મહત્વની વસ્તુ તો કહી શકાય કે જ્યારે આ ચૂંટણી આવી રહી છે જ્યારે બે હજાર સત્તરની ત્યારે ચૂંટણીને જીતવા માટે અત્યારે હાલ દરેક પક્ષ સત્તાકીય પક્ષની વાત કરી લો કે વિપક્ષની વાત કરી લો તેને જીતવા માટે અત્યારે હાલ ખૂબ જ એવા પ્રયત્ન કરતી હોય છે પણ જ્યારે પ્રજાના પ્રશ્નોની વાત આવતી હોય છે તો તે અત્યારે હાલ પ્રજાના પ્રશ્નોને એ મૂકીને અત્યારે હાલ દરેક લોકો પોતાની જે ચૂંટણીની તૈયારી હોય તેના માટે લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે આપને હા ચોક્કસ કારણ કે અત્યારે શું છે કે ચૂંટણી જીતવામાં રસ છે અને લોકોના પ્રશ્નો ઉકેલવામાં એ દિશાની અંદર કંઈક સ્ટેટમેન્ટ કરવું જોઈએ તે પણ કરવામાં કચાશ છે અને પહેલાં ભૂત ભૂતકાળમાં જે આપેલા વચનો છે એ વચનો ફલીભૂત કરવામાં ભાજપ કંઈક પાછળ છે ભલે એની વિજય કૂચ ચાલી રહી છે પણ આપેલા જે વચનો છે એ વચનો સામાન્ય લોકોને પ્રાપ્ત થાય એ દિશાની અંદર કંઈક પાછા છે એ પોતે પણ આત્મા ચિંતન કરે તો એ સમજાશે અને જે માહોલ ગુજરાતનો ઊભો થયો એની અંદર આનંદીબહેનને બદલે રૂપાણી સાહેબને મૂક્યા અને તે પછી પણ કામ ચાલી રહ્યું છે પરંતુ લોકો માટે ને નાગરિકો માટે અને જે બિલકુલ કચડાયેલા લોકો છે કિસાનો અને મજદૂરો નોટબંધીને લીધે મજૂરો બેકાર થયા કિસાનોને આપઘાત કરવી પડે એવી પરિસ્થિતિ થઈ નલિયાકાંડમાં બહેનોની તકલીફ થઈ આ બધી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સંભાળવાનું કામ એ અઘરું તો છે જ એટલે જે કોઈ પક્ષ આવશે એણે એ દિશામાં કામ કરવું પડશે અને જે કદાચ ચૂંટણીમાં વચનો આપશે તો એવા જ વચનો એ આપે કે જે ફૂલફિલ કરી શકાય મોંઘવારી મોંઘવારી વધે નહીં એમ કહી શકાય પણ મોંઘવારી ઘટશે એ દિશામાં તો અર્થશાસ્ત્રની રીતે હું બિલકુલ ના પાડું છું પણ જ્યારે ભાજપની આપણે વાત લઈ લઈએ તો જે રીતે અટકાવવાનો જે અંત આવી ગયો છે આપ કહી રહ્યો છો પણ જ્યારે એમ દરેક લોકોનો એક પ્રશ્ન હતો કે અત્યારે હાલ જે રીતે યુપીમાં આખું જ સારા બહુમત સાથે વિજય મેળવ્યો તો ગુજરાતમાં પણ દેશ પ્રમાણમાં અત્યારે હાલ વિજય મળી જશે તેવું તે લોકોનું લાગતું હતું પણ જ્યારે આપણે એક મહત્વની વાત કરી લઈએ તો જ્યારે વિજય મળી જશે તેવું ભાજપ દ્વારા એક મહત્વનું નિવેદન પણ હતું તો કેમ અત્યારે હાલ આ સંમેલનો ગુજરાતમાં કરવા પડ્યા તેની શી જરૂર છે જે કંઈ તકલીફો ગુજરાતમાં થઈ અને નરેન્દ્રભાઈએ જે અહીંયા સરસ રીતે હેન્ડલ કરેલું ગુજરાત એ દિશામાં થોડી કચાસ આવી અને અનેક પ્રશ્નો ઊભા થવા માંડ્યા એમાં એમની સંસ્થા દ્વારા જ ભાજપ દ્વારા જ સીએમ નેતૃત્વ પરિવર્તન પણ થયું પરંતુ હજુ કદાચ એમને શંકા હોય કે આનાથી ચૂંટણી એકસો એકાવને જીતી શકાય ભલે નારો લગાડ્યો છે પણ એકસો એકાવને જીતી શકાય એ દિશામાં હજુ કંઈક કાચું છે એને કારણે આ વિજય કૂચ વિશ્વાસ વગેરે ભૂમિકા ઉપર આ પ્રચાર તંત્ર ચાલી રહ્યું છે અને એ દિશાની અંદર કદાચ કોંગ્રેસ જાગે પ્રચારમાં કે બીજા કોઈ પક્ષ જાગે તે પહેલાં ભાજપ પ્રચારમાં આગળ નીકળી રહ્યું છે શંકરસિંહ વાઘેલાની જો વાત લઈ લે તો જે રીતે શંકરસિંહ વાઘેલા દ્વારા એક મહત્ત્વના નિવેદનો આપવામાં આવતા હોય છે પણ જ્યારે અમિત શાહ દ્વારા જે રીતે આપ તેમનો જે એક ખૂબ જ મહત્ત્વની વાત કરવામાં આવતો વિપક્ષના નેતા સાથે ચાતો પીવી જ પડે એ રીતનું જે નિવેદન છે તો તેને આપણે કેવી રીતે ગણશું કે જે રીતે શંકરસિંહ વાઘેલા પહેલાં જે રીતે જે રીતે વિપક્ષના નેતા હતા અને જ્યારે નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવતો નરેન્દ્ર મોદીના ગુરુ પણ હતા તો શું કહેશો કે જે રીતે બે હજાર સત્તરની ચૂંટણીને અનુલક્ષીને જે રીતે અત્યારે હાલ ચર્ચા વિચારણા થઈ રહી છે સામે જે રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા તો તેમના માટે સ્પેશિયલ ચા પીવા માટે પણ શંકરસિંહ વાઘેલાએ પહેલાં તો નાચ પાડી દીધી હતી પણ અત્યારે હાલ હા પાડી દીધી છે તો આ ઔપચારિક મુલાકાતને અત્યારે હાલ પ્રજા કઈ દ્રષ્ટિએ જોતી હશે પ્રજા તો શંકાની રીતે જુએ છે કે મૂળ સ્થાનમાં જે હતા એ પક્ષ એમાંથી રચાયેલો પક્ષ છે એની અંદર એ જાય અને એ જાય સ્વાભાવિક પણ લાગે બધાને અને બીજું એ પણ કે કોંગ્રેસમાં આ મુલાકાતને કારણે કોંગ્રેસમાં એમનું જે નેતૃત્વ જે ઢીલું લાગતું હોય તો નેતૃત્વ મજબૂત પણ થઈ જાય એટલે શંકરસિંહ વાઘેલા ખૂબ જ કુશળ રાજનીતિજ્ઞ છે એટલે આ પાસાથી એમને તો ફાયદો જ થવાનો છે વ્યક્તિગત રીતે કે ભાજપ તરફ કુણું વલણ ઊભું થાય છે અને બીજી બાજુ એને કારણે કોંગ્રેસ પક્ષ એમને વધારે મહત્ત્વ આપે અથવા તો એમને કમિટમેન્ટ થાય સીએમ બનવાનું વગેરે વગેરે લાભો પણ મળે એટલે એ દિશામાં આ તો પોલિટિકલ એક બાબત છે એમાં મતદારોને સાથે કંઈ એને નિસ્બત નથી જો ચૂંટણીની વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમજ જે રીતે અત્યાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા જે અત્યારે હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે તો શું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ચૂંટણી વહેલી આવે તેવી સંભાવના છે તેમ હા પોસિબલ છે કારણ કે નવેમ્બરની વાત તો કરી એમણે કે નવેમ્બરમાં ચૂંટણી થશે પરંતુ ચૂંટણી પંચ તૈયાર જ છે ચૂંટણી પંચની પ્રક્રિયાઓ પણ બધી જ ચાલુ થઈ ગઈ છે અને ચૂંટણી પંચે પણ નિવેદન આપ્યું છે કે ચૂંટણી પંચ ચૂંટણીઓ કરવા માટે હાલ આવે ચૂંટણી તો પણ કરવા માટે તૈયાર છે એટલે ચોમાસા પહેલાં ચૂંટણી મે મહિનામાં શક્ય પણ બને એવું ઓચિંતાનું પણ કંઈક વસ્તુ આવે એટલે મતદારો એને બધાએ તૈયાર રહેવું પડે પક્ષોએ એમની રીતે એમની તૈયારી રાખવી પડે એટલે એ દિશામાં કદાચ બીજા પક્ષો મોડા પડી જાય લેટ પડી જાય અને ભાજપના માટે મોકળું મેદાન ઊભું થઈ જાય તો જે રીતે ખૂબ જ મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે અમિત શાહ દ્વારા જે રીતે ખૂબ જ ઔપચારિક મુલાકાત તો કહી શકાય કે જે રીતે શંકરસિંહ વાઘેલાએ સૌથી પહેલાં જે ભોજનની બહિષ્કાર કર્યો હતો અને ત્યારબાદ જે રીતે અમિત શાહ તેમજ શંકરસિંહ વાઘેલા વચ્ચે જે રીતે તેમણે અમિત શાહે એમ કહ્યું હતું કે વિપક્ષની ચાતો પીવી જ પડે તે અનુસાર અત્યારે હાલ તેમની વચ્ચે જે મુલાકાત થઈ હતી તેની ઉપરથી અત્યારે રાજકીય જે સમીકરણની વાત કરીએ કે અટકળો અત્યારે હાલ ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે હાલ વધી રહી છે તેમજ અત્યારે હાલ દરેક લોકોના મનમાં શંકા ઊભી થઈ રહી છે કે આ બે હજાર સત્તરની ચૂંટણીને અનુલક્ષીને હોય કે શું હોય તેમજ અનેક એવા દરેક લોકોને અત્યારે હાલ પ્રશ્નો પણ ઊભા થતા હોય છે પરમેશભાઈ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે ધન્યવાદ તો આજના જીરો અવાર કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર